નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં દિવાળી વિશે જાણીશું હિન્દુ ધર્મમાં શું છે દીવો પ્રગટાવવાનું મહત્વ દિવાળીનું શુભ મુહૂર્ત અને પૌરાણિક વાર્તા વિશે જાણકારી મેળવીશું તો વિડીયો સ્ટાર્ટ કરીએ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો દિવાળીનો તહેવાર ખાસ કરીને અંધકારમાંથી પ્રકાશનો તહેવાર છે આ દિવસે સૂર્ય ભગવાન તેમની સૌથી નીચલી રાશિ તુલામાં રાશિમાં હોય છે અને પૃથ્વી પર તેમનો પ્રકાશ ઓછો હોય છે ઋષિઓના માટે ચંદ્ર અને સૂર્ય વચ્ચેના અસંતુલનના કારણે રાત્રે દિવાળી પ્રગટાવવાની પરંપરા શરૂ થઈ હતી દિવાળીનો તહેવાર ફરી એકવાર આપણા આંગણે આવી ગયો છે ત્યારે આકાશને ધરતી બંને દીવાઓના જગમગથી પ્રકાશિત થઈ ઉઠ્યા છે આજે દીવો પ્રગટાવીને માત્ર ઘરને જ રોશન કરવું નથી અંદરનો અંધકાર દૂર કરવાનો છે ભારતીય સંસ્કૃતિમાં દીવો પ્રગટાવવાનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે અહીં દીવો માત્ર પ્રકાશનું સાધન નથી પણ ભગવાનને આપણે પ્રાર્થના પહોંચાડવાનું માધ્યમ છે ચાલો જાણીએ દીવો પ્રગટાવવાનું મહત્વ અને શાસ્ત્ર શું કહે છે તે જાણીએ દીપ જ્યોતિ સૂર્ય જ્યોતિ નમસ્તુ તે દરેક ધાર્મિક વિધિની શરૂઆત દીવો પ્રગટાવીની થાય છે જેમાં દીવાને ભગવાન અને ભક્ત વચ્ચેના સંચારનું માધ્યમ માનવામાં આવે છે દીવો અગ્નિ દેવતાનું પ્રતિક છે જે ભક્તની લાગણીઓ અને દેવતાઓને શુભેચ્છાઓ આપે છે ઋગ્વેદમાં ઉલ્લેખ છે કે અગ્નિદેવ જો તમારો રાસ્તો ધૂમ્રયુક્ત અને મુશ્કેલ છે પરંતુ જેવા જે તમે પ્રગટ થાવ છો અંધકાર આપોઆપ દૂર થઈ જાય છે મનનો અંધકાર અને દીપકનું મહત્ત્વ મનના અંધકારને દૂર કરવા માટે પણ દીવો મહત્વપૂર્ણ છે જેમ પૃથ્વી આકાશ અને પાતાળ પ્રાતઃ માધ્યમ અને સાંહ બાલ્ય અને યુવાવસ્થા અને વૃત્તાવસ્થા સાથે જોડાયેલ અંધકારને દૂર કરવામાં મદદરૂપ છે ઘરના દરેક ખૂણામાં પ્રકાશ જરૂરી છે માત્ર દિવાળીના દિવસે જ નહીં પરંતુ દરરોજ રાત્રે આખા ઘરમાં થોડો સમય પ્રગટાવવો જોઈએ એવું કહેવાય છે કે જ્યાં દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તે સ્થાન શુદ્ધ થાય છે ઘીનો દીવો કરવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે આપણી આંખોની રોશની પણ વધે છે અને ઘરમાં સારો એવો પ્રભાવ પડે છે અને ઘરમાં વાતાવરણ શુદ્ધ રહે છે આ છે દિવાળીનું મહત્ત્વ અમાવસ્યા અને દિવાળીનું મહત્ત્વ દિવાળીનો તહેવાર ખાસ કરીને અંધકારમાંથી પ્રકાશનો તહેવાર છે આ દિવસે સૂર્ય ભગવાન તેમની સૌથી નીચલી રાશિ તુલા રાશિમાં હોય છે અને પૃથ્વી પર તેમનો પ્રકાશ ઓછો હોય છે ઋષિઓના મતે ચંદ્ર સૂર્ય અને વચ્ચેના સંતુલનના કારણે દીવો પ્રગટાવવાની પરંપરા શરૂ હતી કોમોસ્યા પર દીવો પ્રગટાવવાથી વાતાવરણ સંતુલિત રહે છે અને ચારે તરફ ઊર્જા વહે છે કાર્તક માસના દિવસે દીવા પ્રગટાવવાનો મહિનો માનવામાં આવે છે જેમાં દરેક ઘરમાં દીવા જળ જોવા મળે છે દીવાની યોગ્ય જગ્યા અને આસન પૂજા સ્થાન પર દીવો મૂકતા પહેલાં તેનું આસન યોગ્ય રીતે બનાવવું જોઈએ શાસ્ત્રો અનુસાર ચોખ્ખા ગોબર અથવા ધાતુની બનેલા આસન પર દીવો રાખવો યોગ્ય માનવામાં આવે છે સંદેશાવાહક તરીકે કામ કરતા દીવાને માન આપવું અને એ આપણી ફરજનો એક ભાગ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમારે તમારી પ્રાર્થનાના દેવતા સુધી પહોંચાડનારનો અનાદર ન કરવો જોઈએ દિવાળ પર ચાલો આપણે આપણા ઘરોમાં દીવા પ્રગટાવીને માત્ર ભૌતિક અંધકાર જ નહીં પરંતુ આપણા મનમાં છુપાયેલ અંધકારને પણ દૂર કરવાનો સંકલ્પ કરીએ દિવાળીનું તિથિનું શુભ મુહર્ત આસો અમાસ તિથિનો શુભારંભ એકત્રીસ ઓક્ટોમ્બર ગુરુવાર ત્રણ ને બાવન પીએમ આસો અમાસ તિથિના સમાપન એક નવેમ્બર શુક્રવાર છ ને સોળ પીએમ છે દિવાળી શુભ મુહૂર્ત બ્રહ્મ મૂરત સવારે ચારને સુડતાળીસથી પાંચને ઓગણચાળીસ સુધી અભિજિત મુહૂર્ત સવારે અગિયારને ઓગણચાળીસથી બારને ત્રેવીસ મિનિટ સુધી છે વિજય મુહૂર્ત બપોરે એકને એકાવનથી બેને સુધી સંધિકાળ મુહૂર્ત સાંજે પાંચને એકત્રીસથી પાંચને સત્તાવન સુધી અમૃતકાળ સાંજે પાંચને બત્રીસથી સાતને વીસ સુધી સાંજે સંત્યા સાંજે પાંચને થી છ ને ઓગણપચાસ સુધી છે મુહૂર્ત દિવાળી લક્ષ્મી પૂજન મુહૂર્ત લક્ષ્મી પૂજનનો સમય સાંજે પાંચને બારથી દસ ને ત્રીસ કલાક સુધી લક્ષ્મી પૂજા નિહિત મુહૂર્ત બપોરે અગિયારને ઓગણચાલીસથી બારને એકત્રીસ વૃષભ રાશિ સાંજે છ ને પચીસથી આઠ ને વીસ સુધી છે આ છે દિવાળી લક્ષ્મી પૂજનનું મુહૂર્ત તો મિત્રો આગળ આપણે જાણીએ દિવાળી સાથે જોડાયેલ ત્રણ પૌણાિક કથાઓ જાણો શા માટે ઉજવાય છે દિવાળી કાર્તક માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે દેશભરમાં આ પ્રકાશની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે દિવાળી માત્ર એક દિવસનો નહીં પરંતુ પાંચ દિવસનો તહેવાર છે ધનતેરસથી શરૂ થતો આ પર્વ બીજ સુધી ઉજવાય છે દિવાળી પર દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે ફટાકડા ફોડવા ઉપરાંત લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ પર્વની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેનું શું છે મહત્ત્વ અને તેની સાથે જોડાયેલ કથા શું છે નથી જાણતા જાણ જાણી લઈએ દિવાળી સાથે જોડાયેલ રોચક વાતો અને પ્રચલિત વાર્તાઓ એક ભગવાન રામ જ્યારે રાવણને મારી અને અયોધ્યા નગરી પર ફર્યા હતા ત્યારે નગરવાસીઓએ અયોધ્યાને સાફ કરી રાત્રે દીવા પ્રજ્વલિત કર્યા હતા તે દિવસથી આજ સુધી આ પરંપરા ઘરે ઘરે ચાલી રહી છે કાર્તક માસની અમાસની રાત્રે દીપ પ્રત્યાપ કરીને અંધકારને દૂર કરવામાં આવે છે અને આ દિવસે સત્યનો અસત્ય પર વિજય થયો હતો બે નંબર જ્યારે દેવતાઓ અને રાક્ષસોને સમુદ્ર મંથન કર્યું ત્યારે આજના દિવસે દેવી લક્ષ્મી ક્ષીર સાગરમાંથી બ્રહ્માંડમાં અવતરિત થઈ હતી ત્યારથી માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે આ દિવસને દિવાળીની ઉજવણી અને લક્ષ્મી પૂજન થાય છે ત્રણ નંબર દિવાળીના એક દિવસ અગાઉ નરક ચતુર્દશી ઉજવાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો નરકસુર એક પાપી રાજા હતા અને તેણે પોતાની શક્તિથી દેવતાઓ પર અત્યાચાર કર્યો અને અધર્મ ફેલાવ્યો હતો તેણે સોળ હજાર કન્યાઓને બંધી બનાવી હતી નરક ચતુર્થીના દિવસે શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કરી તમામ કન્યાઓને મુક્ત કરી હતી ત્યાર પછી અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી દિવાળી તરીકે ઉજવણી કરવામાં આવે છે લક્ષ્મીજી ધનની દેવી છે અને ગણેશજી બુદ્ધિના દેવતા છે આ દિવસે બંનેની પૂજા કરવાથી બુદ્ધિ અને ઐશ્વર્ય વધે છે એટલા માટે કહેવાય છે કે જો ઘરમાં લક્ષ્મી આવે અને તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે ટકતી નથી એટલા માટે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન પૂર્વે ગણેશ પૂજા કરવામાં આવે છે તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સ્ક્રીન પર દેખાતા વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું એક નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત